नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आप धोरण 8 नो गणित विषय नु सामयिक मूल्यांकन कसोटी पेपर 100% संपूर्ण ने सचोट माहिती साथे मेळवीशुं। एनी पहला विद्यार्थी मित्रों, हजू सुधी अपने आ सौनी सहियारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो अत्यारे सब्सक्राइब कर नाखो, जेथी करीने अमारा आवनारा नवा विडियो आपने अपडेट थता रहे। तो चालू करिए आजनो पेपर। विद्यार्थी मित्रों, अहीं आपणे प्रश्न एक जोईए, जेमो खाली जग्या पूरो। तो प्रश्न 5 से कुल खाली जगह अपेली है, 5 × 1 × कुल 5 मार्क्स की अंदर है, एटले आपणे आपेलू है ए प्रमाणे तमे एनी खाली जगह पूरी सको छो। एना पछीनो प्रश्न 2 दाखला गणो, जेनुं सादुरूप आपवानुं छे। तो अहीं आपेलू है ए प्रमाणे तमारे गणवानुं रहेशे विद्यार्थी मित्रों। एना पछीनो प्रश्न 2, तो एनुं पण सादुरूप छे, एना पण एटला ज मार्क्स छे, 2 मार्क्स। प्रश्न 3, समीकरण उकेलो। तो आपणे एक्स ने करता करवाना छे अने 10/2 करशुं एटले जवाब आवशे 5, जे एक्स बराबर 5 हशे। पछी 7m + 5 = 40, तो 7m = 40, 5 ने आपणे आ बाजू लईए डाबी बाजु, तो -5 थई जशे। अने 7m = 35, तो m ने करता करीए अने 35/7 एटले जवाब आवशे 5। ત્રીજું છે, એમાં પણ એવી રીતે જ કરવાનું છે। 2 નો આપણે x ને 3 સાથે ગુણાકાર કરી બરાબર 10 મૂકવાના છે, x ને કરતા કરો એટલે 10 માંથી 1/2 થશે 2। પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ આપો। 7/4 એટલે કેટલા ટકા? તો 175%, 0.65 એટલે કેટલા ટકા? તો એમાં આવશે 65%। એના પછી તો 60%નું દશાંશ સ્વરૂપ લખો, તો 60/100 એટલે 0.6। 20% નું અપૂર્ણાંક સ્વરૂપ, તો 20/100 બરાબર 2/2 થાય। પ્રશ્ન 5, 31 એટલે કેટલા ટકા? તો 31/10 × 100 કરીએ એટલે 310 થશે। એના પછી માગ્યા મુજબ જવાબ આપો। પ્રશ્ન 5, 1000 રૂપિયાનું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો આપણે PRN મૂકીએ અને સાદું વ્યાજ I = PRN/100 કરીએ એટલે જવાબ આવશે 1000 × 3 × 2/100 એટલે જવાબ આવશે 60 રૂપિયા। તો સાદું વ્યાજ કેટલું થશે? 60 રૂપિયા જેટલું થશે। એના પછીનો પ્રશ્ન 2, ₹5000નું 7% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો PRNની કિંમત મૂકી દેવાની છે અને આપણે પહેલાં તો વ્યાજ શોધીશું અને પછી વ્યાજ મુદ્દલ। વ્યાજ માટે I = PRN/100 કરી અને જવાબ લાવીશું એટલે વ્યાજ આવશે 700 રૂપિયા, અને વ્યાજ મુદ્દલ માટે તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ, 700 રૂપિયા જે વ્યાજ, તો એ આપણે મુદ્દલની અંદર 5000માં ઉમેરશું એટલે આપણો વ્યાજ મુદ્દલ આવશે 5700 રૂપિયા। એના પછીનો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 ગણીએ, દાખલા ગણો, જેમાં આપેલું છે કે 1 ચોરસની પરિમિતિ 20 સેમી છે, તો તે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો પરિમિતિ ગુણ્યા લંબાઈ 4 × લંબાઈ, તો 20/4 કરીએ એટલે 5 આવશે। એના પછી પ્રશ્ન 2, 3 મીટર અને 5 મીટર દિવાલ આપેલું છે અને દરવાજાનો માપ આપેલો છે, તો રંગવાનો ખર્ચ 1 ચોરસ મીટર = 100 રૂપિયા હોય તો દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થશે? તો આપણે શું કરશું, દિવાલમાંથી દરવાજાનું ક્ષેત્રફળ બાદ કરીશું અને જે ક્ષેત્રફળ આવશે એને આપણે 100 વડે ગુણી નાખશું એટલે આપણો જવાબ આવી જશે બરાબર। અહીંયા એમ એટલે મીટર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ છે એટલે એનું એકમ લખશું મીટર વર્ગ એટલે કે ચોરસ મીટર થશે। તો આવી રીતે 1300 રૂપિયા જેટલો ખર્ચો થશે। એના પછી આપણે પ્રશ્ન નંબર 7 લઈએ, દાખલા ગણો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમછેદીય પૂર્ણાંકોના સરવાળા છે એટલે છેદ એમ નામ રહેશે અને અપૂર્ણાંકો અંશનો સરવાળો થશે એટલે 6×4 = 10 થશે / 5 એટલે। પ્રશ્ન 2, 4 ² 7 = 15, તો અહીં લસા લઈ અને આપણે બાદબાકી કરીશું એટલે જવાબ આવશે 1/3 એટલું। પ્રશ્ન 3, ગુણાકાર, તો અંશનો અંશમાં ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર, જવાબ આવશે 6/25, ભાગાકારમાં વ્યસ્ત લેવાનો છે અને પછી ભાગાકાર કરશું એટલે 5/5 ઉડી જાય એટલે 3/3 એટલો જવાબ આવશે। એના પછી પ્રશ્ન 8 જોઈએ, તો દાખલા ગણો, તો સચિન તેંડુલકરનો છે બરાબર, તો પહેલાં શું કરશું કે સરેરાશનું સૂત્ર મૂકી અને કુલ પ્રાપ્તાંકોનો સરવાળો કરી / પ્રાપ્તાંકોની સંખ્યા મૂકશું એટલે કે 419/5 થશે બરાબર, એટલે જવાબ આવશે 83.2 રન જેટલું થશે બરાબર છે સરેરાશ રન। બીજું છે મધ્યસ્થ શોધો, હવે મધ્યસ્થમાં તો આપણને ખબર છે કે શું કરશું, તો આપેલા પ્રાપ્તાંકોનો ચડતા ક્રમમાં ગોઠવીએ અને જે વચ્ચો વચાવે એ આપણો મધ્યસ્થ થશે। બહુલકમાં તો જે વધારે વખત આવતો હોય, કયો વધારે વખત આવે છે? 14, 3 વખત આવે છે એટલે 14 શું થશે આપણો બહુલક થશે અહીં।
એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9 છે. તો આકૃતિ અહીંયા મેં દોરી નથી, તમારે છે ને પેપરમાં આપેલું છે પ્રમાણે આકૃતિ દોરી નાખવાની છે અને આવી રીતે દાખલો કરવાનો છે, બરાબર છે. એક્સ બરાબર 40 મળશે અહીંયા. પ્રશ્ન બી, નીચેની આકૃતિમાં ખૂણામાં એક્સ અને વાયની કિંમત શોધો. તો આપણે આકૃતિ છે મિત્રો દોરવાની છે અને તમારે પેપરમાં આપેલી છે એ પ્રમાણે દોરી નાખવાની છે અને પછી આપણે લખી નાખવાનું કે આમાં આપેલું છે પ્રમાણે, બરાબર. અહીં વિદ્યાર્થીઓ પ્રશ્ન 10ની અંદર જુઓ, આપેલું છે એ પ્રમાણે આપણે શું કરશું? તો પહેલો પદ પહેલી પદાવલી છે એમને એમ લખશું અને બીજી પદાવલી છે એને સજાતીય પદોની ગોઠવણી કરશું. સજાતીય પદો નીચે સજાતીય પદો મૂકશું, બરાબર છે. પહેલા પદ નીચે બીજું સજાતીય પદો એવી રીતે મૂકશું અને પછી એમનો સરવાળો કરશું તો આવી રીતે જવાબ મળશે. એના પછી બાદબાકી છે તો બાદબાકીમાં પણ આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે જ કરવાનું છે, પરંતુ બાદબાકીની અંદર બીજી પદાવલીની નિશાની બદલી કાઢશું એટલે આવી રીતે આપણો જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.